આગળ વધીએ. રામચરિત માનસના ઉત્તરકાંડમાં માનસ રોગોની ચર્ચા કરી છે કાક ભુષુંડીએ. જેમ શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ હોય છે, એમ આપણા મનમાં પણ આ ત્રણ દોષ છે, કામ, ક્રોધ અને લોભ. અને એની સરખામણી કેટલી સુંદર છે તુલસીદાસજી દ્વારા, જુઓ. આવો આપણે ચોપાઈ ગાઈએ અને સમજવાની કોશિશ કરીએ. કામ વાત ઓ કફ લોભ શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ છે. મનમાં કામ, ક્રોધ અને લોભ આ ત્રણ દોષ છે. આમ એને કહેવાય દોષ. વાત, પિત્ત અને કફ એને કહેવાય તો ત્રિદોષ, પણ એના વિના ચાલે નહીં. તમે કોઈ પણ વૈદ્યને પૂછી જુઓ કે તમારા શરીરમાંથી જો વાત, પિત્ત અને કફ એ સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે તો શું થાય? તમારા શરીરમાં બિલકુલ વાત ન રહે, કફ ન રહે, લોભ ન રહે તો શું થાય? એ ગુજરી જવાય, ના જીવી શકો. કરવાનું છે શું? આ વાત, પિત્ત અને કફ એ સમ રહે, ત્રિદોષ સમ રહે અને વિકૃત ન થાય એ જોવાનું, તો તમે સ્વસ્થ જીવન જીવી શકશો. બાકી વાત, પિત્ત અને કફ નહીં રહે શરીરમાં તો જીવન નહીં ચાલે, શરીર નહીં ટકે. પણ જ્યારે એ દોષો વિષમ થાય અને ક્યારેક વિકૃત થાય ત્યારે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે.